બધાને આપશું ને તો પુષ્કળ લોકો એમાં જોડાશે. એટલે આપણે બધાએ મેન્ટરશિપ અને લીડરશિપ ઉપર આપણે કામ કરવું પડે. આપણે આપણામાં નવા નવા બદલાવ લાવવા પડે, અપગ્રેડ કરવી પડે આપણી જાતને, અને એ અપગ્રેડેશન માટે મેન્ટરશિપ અને લીડરશિપ ઉપર કામ કરવું પડે. અને મેન્ટરશિપ લીડરશિપ પહેલી નજરે આપણને એવું લાગે કે આ બહુ અઘરું છે, પણ જેમ જેમ ડીપ જતા જઈને પછી આપણને ખબર પડવા માંડે કે આ તો કામ સહેલું છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025ની પ્રમોશનલ ઇવેન્ટનું આજ રોજ અમદાવાદ ખાતે આવેલી મિન્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વરમોરા ગ્રુપના ગોવિંદભાઈ પટેલ, મેઘમણિ ગ્રુપના નટુભાઈ પટેલ તેમજ અન્ય ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત બધા જ મહેમાનોનું સરદાર પટેલના મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર ધામ વતી અત્રે અમે એક જીપીબીએસની ટીમ તરીકે અમે ઉપસ્થિત છીએ ત્યારે હું તમને ગોવિંદભાઈ વરમોરા, પ્રેસિડન્ટ જીપીબીએસ 2025, ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ, એક સેવક તરીકે સરદાર ધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ. અને આજે સરદાર ધામની એક સરસ ઇવેન્ટ 2025માં 5મી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે, એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ ઇવેન્ટ તરીકે. આપણે જાણીએ છીએ કે ઘણા ઘણા બધા પ્રશ્નો યુવકોના મનમાં છે, એમને સારું ભણેલા છે. એક સરદાર ધામમાં એક અમે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવવાનું ચાલુ કર્યું છે જે ગઈ સાલથી, એ સ્કિલ જ્યારે લઈને બહાર નીકળે છે, એક તો અમારા સરદાર ધામ વતી જે બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ભાગ લઈને ગવર્મેન્ટના વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાં લગભગ 4000 યુવક અને યુવતીઓ જોડાયા છે, એ પછી અમારે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે તૈયાર થાય છે એમાંથી પણ બે વર્ગ છે. એક વર્ગ છે કે જેને કાંઈક એન્ટરપ્રિનરશિપ કરવી છે અને કોઈકને સારા કોર્પોરેટમાં જોડાવવું છે. તો જેને એન્ટરપ્રિનરશિપ કરવી છે તો એને કોન્ટેક્ટનું પ્લેટફોર્મ, આજે એવું નથી કે દરેક જણે મેન્યુફેક્ચરિંગ કરવું, આજે સર્વિસ સેગમેન્ટ એ ડાબા હાથ અને જમણા હાથ જેટલું જ વિકસી રહ્યું છે કે જેમાં લો કેપેક્સ પણ માઇન્ડ પાવરની ગેમ છે, પણ એ લોકોને કોન્ટેક્ટ. તો એક સરદાર ધામ એના કર્તવ્ય રૂપે આ દર ઓલ્ટરનેટ વર્ષે આવી ઇવેન્ટ કરીને આખા ગુજરાત, આખા રાજ્ય અને છેલ્લે જ્યારે અમે રાજકોટમાં 4થી ઇવેન્ટ કરી લાસ્ટ યર જાન્યુઆરીમાં, ત્યારે અમને ખબર પડી કે લગભગ ખૂબ મોટા પ્રમાણમાં પરદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા અને એમને જ્યારે બાયર સેલર મીટ કરી તો એ બાયર સેલર મીટ લગભગ 5 કલાક ચાલી. એ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની જુદી જુદી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર રિલેટેડ ઇક્વિપમેન્ટ, સિરેમિક કોમ્પોનન્ટ ફોર ધ હોમ્સ મેન્યુફેક્ચરર્સ, અને એ લોકોને એક વિશાળ તક બાયર તરીકેની જ્યારે મળી ત્યારે આપણા એક યુવક યુવતીઓને અમને લાગ્યું કે એમના ચહેરા ઉપર જે અમે સ્મિત જોયું અને પછી એક ડિમાન્ડ આવી કે આ રાજકોટમાં જો 7 લાખ વિઝિટર્સ જો 4 દિવસમાં જોઈ શકતા હોય તો આપણે ગાંધીનગરમાં આ ઇવેન્ટ કરવી જોઈએ અને આને એક મોટા ફલક પર લઈ જવી જોઈએ.
આ વસ્તુ ગાંધીનગરમાં પણ અમે 2020માં કરેલી એલિફેન્ટ ગ્રાઉન્ડમાં, અને ત્યારે ગોવિંદ કાકા અને એ ફેમિલી એક મોટા સ્પોન્સર તરીકે હતા, અને એ ઇવેન્ટ એટલે અમે આ યજ્ઞ એટલે જ કરી રહ્યા છીએ કે યુવક યુવતીઓને આમાંથી કંઈક એન્ટરપ્રિનરશિપ ખીલે એના માટેની આ ઇવેન્ટ છે. મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે. સરદારધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું, અને જીપીબીએસ 2024માં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી, અને 2025માં પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે જ્યારે ગાંધીનગરમાં 9-12 જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે, અને ક્રિએટર ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું. ખાસ એનું આયોજન શું કર્યું છે અને એમાં કોણ કોણ વિદેશથી આવવાનું છે? આયોજનની વાત કરીએ તો જીપીબીએસની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ. એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, સ્ટાર્ટઅપ, ફૂડ, એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે. એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે, એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે. અમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં. જીપીબીએસ 2024માં પણ અમે લગભગ 40થી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને વિઝિટ કરાવેલી હતી. આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે, જેથી કરીને B2C ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય, પણ સાથે સાથે B2B ને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લઈએ અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે. એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે જીપીબીએસ 2024માં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ, અને જે પણ કંપનીઓને અમે ભાગ લીધો હતો એને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થઈ શકે. તો એના ભાગરૂપે જીપીબીએસ 2025માં અમે વિઝિટર માટે એક નોર્મિનલ એન્ટ્રી ફીઝ રાખેલી છે, જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન કરશે એ 100 રૂપિયામાં વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે. ઓન ધ સ્પોટ પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે, તો સ્પોટ ઉપર જે રજીસ્ટ્રેશન થશે એમની 200 રૂપિયા જેટલી આપણે એન્ટ્રી ફીઝ રાખેલી છે, જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપતિની ઈચ્છા હોય છે, જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો અમને વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે આ વખતે પ્લાનિંગ કરેલું છે. 2025માં વાત કરીએ તો લગભગ 1400 જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે કે 1400 જેટલી કંપનીઓમાં ભાગ લેશે, અને લગભગ 40-50% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. હજી 4.5 મહિનાનો ટાઈમ છે, એટલે એમને એવું લાગે છે કે 1 મહિના પહેલાં જ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે. રાજકોટમાં પણ અમારું 1 મહિના પહેલાં 1100 કંપનીઓ હતી, તો 1 મહિના પહેલાં જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું, અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે 100 જેટલા સ્ટોલ, 100 જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા હતા. ઇવેન્ટનો વેપારી વર્ગને શું ફાયદો હોય? બહુ મોટો બેનિફિટ્સ આમાં જે પણ કંપનીઓ ભાગ લેતી હોય એમને થતો હોય છે. હું એક નાનકડું તમને એક્ઝામ્પલ આપીશ. તો રાજકોટની અંદર જ્યારે ઇવેન્ટ થઈ ત્યારે ઓનિક્સ રિન્યુએબલ એનર્જી કરીને એક કંપની છે, જેમને 11 લાખ રૂપિયામાં એક સ્પોન્સરશિપ લીધેલી હતી જીપીબીએસ 2024માં, અને એ એક્ઝિબિશનમાં પાર્ટ લેવાથી લગભગ એને 400-500 કરોડનો બિઝનેસ એ 4 દિવસની અંદર જનરેટ થયો, જેથી કરીને જીપીબીએસ 2025માં એ કંપની 2.5 કરોડ રૂપિયા આપી અને જીપીબીએસ 2025માં ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાણી છે. આવા તો સંખ્યાબંધ એક્ઝામ્પલ છે કે કંપનીઓને 4 દિવસના એક્ઝિબિશનની અંદર એક નાના એવા રોકાણથી બહુ મોટો બિઝનેસની અંદર બેનિફિટ થયો છે. વધારાનું જેમ જીપીબીએસ 2025ના ચેરમેન છે નટુ કાકા, એમને પણ વાત કરી. જીપીબીએસ 2025ના કન્વીનર શ્રી ગોવિંદ કાકા, એમની પણ આપણે હમણાં જીપીબીએસ વિશે 2025 વિશે સાંભળીશું, અને સુભાષભાઈ ડોબરિયા જીપીબીએસ 2025ના કન્વીનર છે. તો બધાને આઈડિયા છે કે જીપીબીએસ 2024થી ઘણી બધી કંપનીઓના કેસ સ્ટડી જે અમારી પાસે આવ્યા છે કે આમાં નાનું એવું રોકાણ કરવાથી ડાયરેક્ટ બિઝનેસમાં તો બેનિફિટ થયા જ છે, જે મેં રકમ કીધી એ કદાચ 1 કે 2 મહિના પછીની જ હતી. બધા એક્ઝિબિટર્સનો સરવાળો કરો તો લગભગ 3000 કરોડ જેટલો બિઝનેસ આ જીપીબીએસ 2024થી નવો બિઝનેસ જનરેટ થયો, અને એક વખત આ બિઝનેસ જનરેટ થતો હોય તો એ વર્ષો સુધી બિઝનેસમાં બેનિફિટ કરતો હોય છે. તો ઘણા બધા મોટા સ્કેલમાં એના કરતાં નવીનતા શું છે આ વખતે? જનરલી જેમ મેં કીધું એવી રીતે અમે દરેક ઇવેન્ટની અંદર એક્ઝિબિટર્સના ફીડબેક લેતા હોઈએ છીએ, અને ફીડબેક આધારિત જે પણ ચેન્જ કરવો હોય, ઇવેન્ટ એ બિઝનેસમેન માટેનું એક પ્લેટફોર્મ છે, તો વધારેમાં વધારે એને ફાયદો કેવી રીતે થાય એમાં સરદારધામ અને અમારી જે કમિટી છે એ વિચારતી હોય છે,
તેથી શરૂઆતમાં જે હતું એક્ઝિબિશન ત્યારે એક જ પેવેલિયનની અંદર મલ્ટી કેટેગરી રાખતા હતા. ધીરે ધીરે અમને આઈડિયા આવ્યો કે વિઝિટર્સને કન્વિનિયન્ટ થાય કે એમને કઈ પ્રોડક્ટ જોઈ છે તો એ પ્રોડક્ટ એમને ઇઝીલી એમના પેવેલિયનની અંદર મળે, એના માટે દરેક સેગમેન્ટને અમે અલગ અલગ વિભાગોમાં ડિવાઈડ કરીએ છીએ. એન્ટ્રી ફીસ પણ રાખીએ છીએ જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સને અમે લાવી શકીએ. સ્ટાર્ટઅપને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. જે પણ કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય તો એવા સારા ઇન્વેસ્ટર પણ અમે આ ઇવેન્ટની અંદર લાવવાના છીએ. એમની પણ એક પેરેલલી અલગ ઇવેન્ટ ચાલતી હશે કે સ્ટાર્ટઅપ એમની પીચ આપે, ઇન્વેસ્ટર જેમને જોઈતા હોય એ કંપનીઓ પણ એમનું પ્રેઝન્ટેશન આપે અને સામને એમને ઇન્વેસ્ટમેન્ટ મળી રહે. પોતાની બિઝનેસ ફર્મ છે સનાટ ગ્રુપ. સરદારધામમાં ટ્રસ્ટી તરીકે સરદારધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને 2025ની ઇવેન્ટના અધ્યક્ષ સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે. આ વખતનું આયોજન એવું છે કે 2024માં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો, કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી. અમારું ટાર્ગેટ હતો 5 લાખ લોકો વિઝિટ કરશે, એના બદલે 7 લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ 35-40 દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા. એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો. એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહારના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે, બાયરો મળે અને એના થકી આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે. એવા અન્વયે રાજકોટમાં 40 દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય, બહારથી પણ આવી શકે. બહારના આ વખતે અમે ઇવેન્ટ પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે. તો એવા વિઝિટરો આવે તો એક ગ્લોબલ લેવલનું પણ આપણને પ્લેટફોર્મ મળી શકે. હા, એ તો ચાલુ જ હતું. એમાં સરકારની યોજનામાં એવું છે કે નેશનલ લેવલનું જો કામ કરતા હોય તો સરકાર તરફથી આપણને 75% અથવા 1,00,000 રૂપિયાની કાઇટમાં સબસિડી મળતી હોય છે. પણ જો આપણે ગ્લોબલ લેવલનું જો ઇવેન્ટ કરતા હોય અને ગ્લોબલ પાર્ટનર આપણા બનતા હોય તો એમાં સરકારની યોજના છે કે 2,00,000 સુધીની મર્યાદા પણ આગળ આપતી હોય છે સરકાર અને પ્રોત્સાહિત કરતી હોય છે. હું ટ્રસ્ટી છું, નામ સુભાષ ટોગરિયા અને GPBS 2025નો કન્વીનર છું. સૌરાષ્ટ્ર ઝોનના હું પ્રભારી હોવાના નાતે લાસ્ટ ઇવેન્ટમાં પણ મેં ભાગ લીધેલો હતો અને આ વખતે પણ આ ઇવેન્ટમાં મારી સેવા આપી. સુભાષભાઈ, આપણે આ વખતે સરદારધામ સિવાયના કોઈ લોકો આવવાના છે? હા, આપણે આ એક્સપોસ એ બધા માટે ઓપન ફોર ઓલ છે. બધા લોકો સ્પોન્સર્સ તરીકે, વિઝિટર તરીકે કે એક્ઝિબિટર તરીકે બધા જ લોકો જોડાઈ શકે છે. આમાં કોઈ એવું નથી કે સરદારધામના લોકો જ આમાં ભાગ લઈ શકે. સર્વે સમાજના લોકો, ઇવન બીજા દેશના લોકો પણ આમાં વિઝિટર તરીકે, એક્ઝિબિટર તરીકે અને બાયર તરીકે જોડાઈ શકે.